ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને હું ધારા દેસાઈ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત કરું છું આપણે ધોરણ પાંચમાં આજે વિશે પર્યાવરણ વિશે અભ્યાસ કરીશું પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ગયા છીએ હવે ક્યાં પહોંચ્યા ચલો જોઈએ પાઠ નવ ચડીએ ઊંચા ચઢાણ કયો પાઠ છે ચડીએ ઊંચા ચઢાણ આમાં પણ મેં તમને થોડો ઘણો અભ્યાસ કરાવ્યો હતો ને આગળના વિડીયોમાં હવે આગળનો અભ્યાસ ચાલુ કરીએ અમારા પ્રતિ શું કહે છે અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોડવું બાંધ્યું શું કહે છે પ્રશિક્ષકે શું કે છે અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોડવું બાંધ્યું અને તેની પર કડી ભરાવી શું કર્યું તેની આસપાસ દોડું બાંધ્યું અને તેની ઉપર કઢી ભરાવી પછી તેમણે તે કઢી નદી પરથી પસાર જ થતાં જતાં દોડામાં પરોવી શું કર્યું કે પછી તે કઢીને નદી જે નદીમાં જે પસાર થતું હતું જે જાડું દોરડું તેનામાં પરોવી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા શું કહે છે ઠંડા ઠંડા પાણીમાં તે નદીમાં જે પાણી ઠંડુ હતું તેમાં તે કઢી દ્વારા તે દોરડું જે હતું દોરડામાં કઢી ભરાવી અને પછી ત્યાંથી પકડીને પસાર થતાં થતાં આગ સામેના કિનારે ગયા પછી શું કીધું છે ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં શું કહે છે વેગ વેગ બહુ હતો નદીમાં એટલે શું છે ઝડપ ઝડપથી વહેતી નદી હતી તેમાં શું કે બધા અને પાણી પણ ઠંડુ હતું તેના કારણે કોઈ જવા માટે તૈયાર થતું ન હતું દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા તમે પણ કરો છો ને ઘણીવાર કોઈ રમત રમતા હોય કે કંઈ કામ કરતા હોય તો કહો છો ને કે તમારી બેનપણી હોય કે મિત્રને કે જા પહેલાં તું કર પછી હું કરીશ તેવું કહો છો ને તેવી જ રીતે આ લોકોએ પણ એવું જ કર્યું એકબીજાને પહેલાં મોકલવા માટે ધક્કા મારતા હતા તે હારમાં શું છેલ્લી ઊભી હતી શું કહે છે તે હારમાં હું છેલ્લી ઊભી હતી સોરી બાળકો શું કહે છે કે તે હારમાં હું છેલ્લી ઊભી હતી છેલ્લી એટલે શું કે તે હારમાં તે લાઈનમાં હું છેલ્લી ઊભી હતી એ આશાએ કે મને કોઈ જોશે નહીં શું કહે છે એ આશાએ હું છેલ્લે ઊભી હતી કે કોઈ મને જોશે નહીં બધા જશે પછી હું છેલ્લી જઈશ તમે પણ ઘણીવાર એવું કરો છો ને કે છેલ્લા ઊભા રહો છે કે તમારે કોઈ કામ ના કરવું હોય તો તમે છેલ્લે છુપાઈને ઊભા રહો છો ઊભા રહો છો ને બાળકો તો પછી પણ અમારા પ્ર પ્રશિક્ષક હાથમાં કડી અને દોડું લઈ મારી પાસે આવ્યા શું કહે છે અમારા જે પ્રશિક્ષક હતા તે હાથમાં કડી અને દોડું લઈને મારી પાસે આવ્યા મને દેખી ગયા હવે મને લાગ્યું કે છણ છટ શું કહે છે છટકાશે નહીં શું કહે છે કે હવે મને એવું લાગ્યું કે હવે હું અહીંથી છટકી શકીશ નહીં કારણ કે તે મને જોઈ ગયા છે ઘણીવાર એવું થાય છે ને કે તમે પણ કોઈવાર સ્કૂલમાં પ્રશ્નોના જવાબ તૈયાર કરવા આપ્યા હોય કે કંઈ તૈયાર કરવા આપ્યું હોય ટીચરે કે સાહેબે તો તમે શું કરો છો ઘણી વાર છો ને સંતાઈને કે છુપાઈને બેસી રહો છો ચૂપચાપ તો શું કહે છે કે અને પછી શિક્ષક અચાનક જોઈ જાય છે તો પ્રશ્ન પૂછે છે તો તમને એવું થાય છે કે હવે મને શિક્ષક જોઈ ગયા છે અને હવે મારાથી છટકાશે નહીં મારે જવાબ આપવો પડશે તેવી જ રીતે શું મારા મને લાગી ગયું કે હવે મારાથી છટકાશે નહીં હું તૈયાર થઈ ગઈ શું કહે છે હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી શું કહે છે નદીમાં જવાની હિંમત મારી હતી નહીં સાહેબ મારો ડર જાણી શક્યા નહીં શું કે સાહેબને તેવી ના ખબર પડી કે મને ડર લાગે છે તેમણે મોટેથી કહ્યું સંગીતા મેડમ માટે ત્રણ હર્ષનાદ શું કહે છે સંગીતા મેડમ માટે ત્રણ હર્ષનાદ અ અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો શું કહે છે મને ખબર ના પડે તે રીતે કોઈએ મારી પાછળથી મને પહેલાં ધક્કો મારી દીધો પાણીમાં મને મારા પગ થીજી ગયા હોય તેવું અનુભવ થયો શું કે પાણી બહુ ઠંડુ હતું તેના કારણે શું કહે છે કે મને એવું લાગ્યું કે મારા પગ ઠંડા થઈ ગયા અને થોથવાઈ ગયા હોય તેવું મને અનુભવ થયો હું ધ્રુજવા લાગી શું કહે છે મને ઠંડી લાગવા લાગી મારા દાંત જકડાઈ ગયા શું કહે છે ઘણીવાર બહુ ઠંડુ પાણી હોય કે ઠંડી પડતી હોય તો તમારા પણ દાંત કકડે છે ને શું કહે છે તેમ મારા દાંત જકડાઈ ગયા જે મેં દોડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ પાણીના તટ પર મૂક્યા શું કહે છે મેં દોડું પકડ્યું અને મક્કમતાથી એટલે હિંમતથી મારા પગ પાણીના તટમાં એટલે નીચે મૂક્યા જેવું પાણીમાં ચાલવા ચાલવાનું ચાલુ કર્યું શું કે છે જેવું જ મેં પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું નદી ઊંડી જતી હતી શું કે છે જેમ જેમ આગળ હું જતી હતી તેમ નદી ઊંડી જતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું શું કે છે જેમ જેમ હું આગળ વધતી ગઈ તેમ પાણી મારા ગળા સુધી પહોંચી ગયું નદીને વચ્ચે મારું સંતુલન જતું રહ્યું શું કે છે નદીની વચ્ચે ગયા પછી મારે જે સંતુલન હતું બેલેન્સ હતું તે જતું રહ્યું અને હું લપસવા લાગી શું થવા લાગ્યું તે લપસવા લાગી હું ખૂબ જ ડરી ડરેલી હતી શું કે છે હું ખૂબ જ ડરી ગઈ હતી અને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી શું કે છે હું ડરી તો ગઈ હતી તે છતાં મને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું શું કહે છે જે દોરડું મેં પકડ્યું હતું બેલેન્સ માટે તે મારા હાથથી સરકી રહ્યું હતું ઠંડી લાગતી હતી એટલે હું મદદ માટે બૂમો પાડવા લાગી શું કહે છે હું મારા માટે મદદ જન મદદની જરૂર હોય તેના માટે તમે બૂમો પાડો છો ને તેવી રીતે શું કહે છે હું પણ મારા મદદ માટે બૂમો પાડવા લાગી મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ શું કે મને એવો અનુભવ થવા લાગ્યો કે હું નદીમાં હવે તણાઈ જઈશ પણ ના મેં જોયું કે હું કડીથી દોડા સાથે બંધાયેલી હતી શું કે પણ મેં જોયું કે દોડું જે હતું તેની કડી છે તે મારી કડી તે દોડા સાથે બંધાયેલી હતી હું અવાજ સાંભળી શકતી હતી શું કે છે હું અવાજ સાંભળી શકતી હતી દોડું પકડો પકડો દોરડું પકડો શું કહે છે સામે શિક્ષક શું કહેતા હતા કે દોરડું પકડો દોરડું પકડો તેવો મને અવાજ સંભળાતો હતો મેં જેમ તેમ દોડું પકડવાનો પ્રયત્ન કર્યો શું કહે છે મેં દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી શું કહે છે દોડું પકડીને મેં મારી જાતને સામેને પાર ધકેલી ધીમેથી થોડી હિંમત સાથે હું નદીના કિનારે પહોંચી શું કહે છે ધીમેથી જે મેં હિંમત કરીને હું નદીના બીજા કિનારે પહોંચી હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી શું કે છે જ્યારે હું નદીમાં ગઈ ત્યારે તો મને બહુ ડર લાગતો હતો પણ જ્યારે નદીના એક કિનારેથી હું બીજા કિનારે આવી ત્યારે મને અનહદ એટલે ખૂબ જ ખુશી થઈ પડકાર રૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી શું કે છે પડકાર રૂપ કાર્ય હોય તેને પાર પાર પાડીએ તેની ખુશી હતી તમને પણ ઘણી વાર થાય છે ને કે સાહેબ કોઈ કાર્ય તમને સોંપે અને તે પૂરું કરો છો તમે તો તમને ખુશી થાય છે ને હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોડું મજબૂતાઈથી પકડવાનું કહેતી હતી પછી શું કર્યું કિનારે તો હું આવી ગઈ પછી બીજા લોકોને હિંમત આપવા માટે હું દોડું મજબૂતાઈથી પકડવાનું તેમને કહેતી હતી જો અહીં બધું દર્શાવેલું છે ચિત્રમાં દર્શાવેલું છે ને તો પછી મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું શું કહે છે મને ખબર હતી કે આ આત્મવિશ્વાસના સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું જ આ પરિણામ હતું શું કહે છે મેં જે મે મહેનતથી જે આત્મવિશ્વાસથી જે કાર્ય મેં કર્યું હતું તેના તેનું જ આ પરિણામ હતું હવે શું કીધું છે શોધો અને લખો પર્વતારોપણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે તમને પ્રશ્ન કર્યો છે પર્વતારોપણ કરવા માટે કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે તમે પ જોયું ને દોરડું હતું પછી કડી બાંધેલી હતી તેવા કેટલા બધા સાધનોને પર્વતારોપણ કરવા માટે જરૂર પડે છે તમે ક્યારેય કડી અને દોડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગમાં ઉપયોગ થતું જોયું છે ક્યાં આગળ તમને પ્રશ્ન કર્યો છે કે આ કડી અને દોડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગમાં થતું તમે જોયું છે જોયું હોય તો તમે દર્શાવવાનું છે જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરશો શું કહે છે તમે તમારે જો પર્વત પરની પર્વત હોય તે પરની નદીને પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો છો તો શું કે તમે કયા બીજા ઉપાયો કરી શકો છો કઈ રીતે તમે તેને પાર કરી શકો છો શા માટે પર્વત પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે શું કહે છે શા માટે પર્વત ઉપર ચડવા માટે વધારે શક્તિની જરૂર પડે છે કારણ કે શું છે ઢાળવાળું પ્ર ઢાળવાળું હોય તેના ઉપર ચડવું હોય તો આપણે વધારે શક્તિની જરૂર પડે છે ને જેમ સીધું જ રસ્તામાં ચાલવાનું હોય તો તમારામાં એટલી બધી શક્તિની જરૂર નથી પડતી પણ જે ઢાળવાળો વિસ્તાર હોય તેના ઉપર ચડવું હોય તો તેમાં વધારે શક્તિની જરૂર પડે છે તમે ક્યારેય બીજા કોઈને સાહસિક કામ કર્યું હોય તેવું સાંભળ્યું છે કહ્યું તો કે કે તમે કોઈ એવા બીજા લોકોને કોઈને સાહસિક કામ કર્યું હોય તેવું સાંભળ્યું છે કયું સાહસિક કામ કર્યું છે તેણે કે કયું સા સફળ પેલું બલવાનપૂર્વક જે કામ કરે છે કે જે આવી રીતે આ જે પર્વત ઉપર આ લોકો ચડ્યા એ એક સાહસિક કામ જ છે તેવી જ રીતે કોઈ બીજાને આવી રીતે કોઈ કામ કરતું જોયું હોય કે સાંભળ્યું હોય તેના વિશે તમને પૂછ્યું છે તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે કે તમે કોઈ આવું સાહસિક કામ કર્યું છે જો હા તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દો લખો શું કહે છે તમે આવું કોઈ બળ બળ બળવતાપૂર્વક કામ કર્યું હોય તો તેના વિશે તમે વર્ગમાં કહો અને તેના વિશે શબ્દ લખો હવે આગળ શું કીધું છે ફેબ્રુઆરી દસ ઓગણીસો ચોર્યાસી ખડકો પર ચડવું સેના ઉપર ચડવાનું કીધું છે હવે ખડકો પર ચડવાનું કહ્યું છે અમારે કે અમારે ટેકલા ગામ પહોંચવા ઉપર અંદર કિમી ચાલવાનું હતું કેટલા કિમી ચાલવાનું હતું પંદર કિમી ચાલવાનું એટલે પંદર કિલોમીટર તે ગામ સોળસો મીટરની ઊંચાઈએ હતું શું કે છે તે કેટલી મીટરની ઊંચાઈ હતું સોળસો મીટરની ઊંચાઈ હતું અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂર બધી જ વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા છે પછી પાણીની બોટલ છે દોરડું છે કઢી પ્લાસ્ટિક પછી સીટ ડાયરી રૂમાલ સાબુ કોટ સિસોટી ગ્લુકોઝ ગોળ ચણા અને બીજો નાસ્તો વગેરે હતા શું કે છે અમારે જે ગળા પાછળ ખંભાએ લટકાવેલું હતું જે થેલામાં આ બધી જ વસ્તુઓ હતી કઈ બધી વસ્તુઓ હતી બાળકો ખોરાક પાણીની બોટલ દોડું કડી પ્લાસ્ટિક સીટ ડાયરી રૂમાલ સાબુ પછી કોટ સિસોટી ગ્લુકોઝ ગોળ અને બીજો ઘણો બધો નાસ્તો હતો આ બધી વસ્તુઓ તેઓ સાથે લઈને આ પ્રવાસ કરી રહ્યા હતા અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા શું કહે છે અમે પગથિયા જેવા ખેતરો વચ્ચે આવતા હતા તેમાં અમે ફળો અને શાકભાજી વાવેલા પણ જોઈ શકતા હતા અમે કર્નલ રામસિંહને નેવું મીટરની ઊંચાઈએ સપાટ ખડક પર ઉપર ખીલા અને દોડા સાથે ઊભેલા જોયા શું કહે છે કોને જોયા રામસિંહને નેવું મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલ્લા અને દોડા સાથે બાંધેલા તેમને જોયા અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરાવવા કહેવામાં આવ્યું શું કહે છે પહેલાં અમને ખડકનું સાવધાનીપૂર્વક એટલે સાવધાનથી તેનો શું કરવાનું તેનો આગળ જ જવાનો માર્ગ બતાવવાનું અને અવલોકન કરેલું અમને બતાવ્યું શું કર્યું કે જે જે રસ્તા ઉપર તેમને આગળ ઉપર જવાનું હતું તેમનું તેમને અવલોકન કરવામાં કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવાનું કહેવામાં આવ્યું શું કહે છે અમારે જે ઢાળ ચડવાનો હતો પહાડ તેમાં શું બતાવ્યું હતું કે તમે તમારા હાથ અને પગ કઈ જગ્યાએ મૂકીને આગળ વધી શકો છો તે દર્શાવવામાં આવ્યું હતું આજે હું પી હટ કરવાની નથી શું કે છે આજે હવે હું હટ એટલે હું પાછી જવાની નથી હું હારમાં પ્રથમ પ્રથમ જ ઊભી રહી શું કહે છે હું હારમાં પ્રથમ જ ઊભી રહી પહેલી ઊભી રહી કારણ કે જ્યાં ચડવાનું હતું ત્યાં આગળ સૌ પ્રથમ હું પહેલી જ ઊભી રહી અમારા શું કહે છે પ્રશિક્ષકે પછી શું કહે છે અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું શું કર્યું કે છે અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધી દીધું જુઓ બાળકો આ બતાવ્યું છે જુઓ ઢાળ ઉપર ચડવાનું છે આ પહાડ ઉપર છે ને અને પછી તેને દોરડું બાંધેલું છે જે આ જે હોય પહાડ જે હોય તેની સૌથી ઉપર બાંધેલું હોય છે અને તેને લટકાવેલું હોય છે અને તેના જોડે તમને બાંધેલા હોય છે અને તમારે તેના સહારે ઉપર ચડવાનું હોય છે તે દર્શાવેલું બતાવ્યું છે આ ચિત્ર બાળકો આજના વિડીયોમાં આપણે આ પાઠનો આટલા સુધી અભ્યાસ કરીશું આ પાઠનો આગળના વિડીયોમાં આગળનો પાઠ આગળનો પાઠ હું તમને સમજાવીશ